સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે અને તાલુકા પંચાયત ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે પોતાના સમર્થકો સાથે આવ્યા હતા અને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાનાર છે ત્યારે પ્રાંતિજ ખાતે તાલુકા પંચાયતની 20 સીટો અને જિલ્લા પંચાયતની 4 સીટો માટે આજે ભાજપ કોંગ્રેસ અપક્ષ ઉમેદવારો દ્વારા આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તો જિલ્લા પંચાયતની 4 સીટો માટે તાલુકા સેવા સદન ખાતે ભાજપ કોંગ્રેસ અપક્ષ સહિત કુલ 12 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા અને પ્રાંતિજ તાલુકા પંચાયતની 20 સીટો માટે કુલ 61 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જ્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આજે હોવાથી હજુ કેટલાક ફોર્મ ભરાશે એ તો જોવું રહ્યું. ત્યારે ચકાસણી તારીખ 15/2/2021 અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ 16/2/2021 અને ચૂંટણી 28/2/2021ના રોજ યોજાશે. તો મતગણતરી 2/3/2021ના રોજ યોજાવાની છે. આજે જ્યારે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જ્યારે મોયા જિલ્લા પંચાયત સીટ ઉપર જે ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ રાખીને જે મને ટિકિટ આપી છે એ બદલ ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે ખૂબ જંગી બહુમતીથી નીચેની 5 સીટ ઉપરની સીટ જંગી બહુમતીથી અમે જીતવાના જ છીએ. આ સરકારે વિકાસ કર્યો છે, જે કેન્દ્રની હોય કે રાજ્યની સરકારે જે વિકાસ કર્યો છે એના 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 સાથે અમે ચાલીને અમે તો મતદાર સુધી જવાના છીએ અને કે જે વિકાસ કર્યો છે એ અમે બતાવીશું અને અમે મત લેવાના છીએ. હું સિતવાડા જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીમાં મને ટિકિટ આપી છે એ બદલ ખૂબ ખૂબ ભાજપ સરકાર તરફનો આભાર માનું છું અને તાલુકા પ્રમુખ તથા જિલ્લા પ્રમુખ અને તમામ પ્રદેશમાં હું આભાર માનું છું અને હું મારી નીચેની 5 તાલુકા પંચાયત જીતાડવા સફળ અને પ્રયત્નો સારા કરીશ અને તાલુકા જે જિલ્લા પંચાયત આ વખત બને એવી અમારી શુભેચ્છાઓ છે. બરાબર, સંજય રાવલનો રિપોર્ટ, SNI ન્યૂઝ, પ્રાંતિજ.